પુનરાવર્તન કરવાનું છે આપણા 1 થી 7 પ્રકરણ પટી ગયા છે બરાબર હવે તમારી ત્રીજી એકમ કસોટી 27 28 અને 29 આ 3 દિવસ ત્રીજી એકમ કસોટી રહેવાની છે તો ત્રીજી એકમ કસોટીમાં આપણે ગણિતનું તમને પેપર આવશે બરાબર એમાં ગણિતની કસોટી રહેવાની છે તો ગણિતની અંદર એ એકમ કસોટીમાં તમારે 3 થી 6 ત્રીજી એકમ કસોટી જે ગણિતની આવશે તેમાં ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું એટલે કે 3 થી 6 એમ ચાર પ્રકરણ તમને પરીક્ષામાં પૂછાશે તો આજના પીરિયડમાં આપણે હવે પુનરાવર્તન કરી લઈએ બરાબર આપણે પહેલા બીજા ચેપ્ટરની તો કસોટી થઈ જ ગઈ છે આગળ તો હવે આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરનું આજે પુનરાવર્તન કરાવ બીજા પીરિયડમાં પાંચમા અને છઠ્ઠા કરાવીશ બરાબર ને પુનરાવર્તનમાં તમને એક દાખલાની સમજ આપી દઉં છું ને ત્યાર પછી હું તમને થોડું પુનરાવર્તન માટે વિકલ્પો ખાલી જગ્યા જે જે વસ્તુ પૂછાયું છે એની માંથી પીડીએફ મોકલીશ તો તેમાં જોઈને તમારે જવાબ ના હું જવાબ બી લખી દેવા વિકલ્પમાં જવાબ કરીને જ આપા એટલે તમારે એમાં જોઈને કરવાની તૈયારી બરાબર આપણે ઘડિયાળનો પીરિયડ લેવાનો હતો અને પછી હવે ઘડિયાળ જ લેવાના હતા પણ અત્યારે હવે પરીક્ષાની તૈયારી કરવાની છે તો ઘડિયા તમારે ઘરે એક એક ઘડિયો મોડે કરવાનો મેં તમને કહેલું જ છે બરાબર તો ઘડિયા જાતે કરવા માંડજો હમણાં હવે આપણે પુનરાવર્તન લેવું પડશે કેમ કે પરીક્ષા આવી જશે પાછી એટલા માટે બરાબર ચાલો તો જુઓ આજે આપણે પુનરાવર્તનમાં ત્રીજું ચેપ્ટર લઈએ ત્રીજા ચેપ્ટરમાંથી તમને શું શું પૂછી શકાય ધ્યાન રાખજો બરાબર ત્રીજા ચેપ્ટરમાંથી કેટલા ચોરસ આ ચેપ્ટરમાંથી તમને પરિમિતિ અને ક્ષેત્રફળનું બધું જ પૂછાય છે તો એમાં સૌથી પહેલા તો તમને ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યા કેવી આવે ધ્યાન આપજો બરાબર કે કોઈ પણ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને ખાલી જગ્યા કહેવાય તો કોઈ પણ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો સરવાળો આવે એટલે હંમેશા પરિમિતિ જ આવે ધ્યાન રાખજો કોઈ પણ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય અને કોઈ પણ આકૃતિની અંદરની સપાટીનું માપ કોઈ પણ આકૃતિએ રોકેલી સપાટીના માપને શું કહેવાય જો સપાટીનું માપ આવે તો તેને ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય ક્ષેત્રફળ પડી ગઈ સમજ એટલે આ રીતે ખાલી જગ્યા પૂછાય પછી ક્ષેત્રફળના એકમ કયા તો દાખલા તરીકે તમને કોઈ દાખલાની અંદર મીટર કે સેમી આપ્યું હોય ને ક્ષેત્રફળનો દાખલો હોય તો ક્ષેત્રફળના દાખલામાં આગળ ચોરસ શબ્દ લગાવવામાં આવે જેમાં જવાબ આવે ત્યાં તો ચોરસ મીટર કે ચોરસ સેન્ટીમીટર આ ક્ષેત્રફળના એકમ છે શું છે ક્ષેત્રફળના એકમ પરિમિતિના એકમમાં તો મીટર સેન્ટી હોય તે જ આવે પણ ક્ષેત્રફળના એકમ શું છે તો ચોરસ મીટર કે ચોરસ સેન્ટી સમજ પડી ગઈ બધાને ત્યાર પછી તમને વિકલ્પમાં પૂછાય કે અર્ધો ભાગ અર્ધા ભાગને અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય તો અડધો એટલે એકના છેદમાં બે બે ભાગમાંથી એક ભાગ અને કહેવાય અડધો અડધો ભાગ એટલે એકના છેદમાં બે પડી ગઈ સમજ હવે ત્યાર પછી વિકલ્પમાં આવી શકે કે બંધ આકૃતિ કોને કહેવાય ખુલ્લી આકૃતિ તમને પૂછે કે નીચેના માંથી કઈ આકૃતિ બંધ છે ને કઈ આકૃતિ ખુલ્લી છે તો જુઓ અહીં આકૃતિ આવે ચાલો આ ચાર આકૃતિ છે તો આ આકૃતિ જુઓ બધી બાજુથી બંધ છે બરાબર તો આ બંધ આકૃતિ છે આ આકૃતિ અહીંયાથી ખુલ્લી છે તો આને કહેવાય ખુલ્લી આકૃતિ આ બંધ છે આ પણ બંધ છે તો આ ત્રણ બંધ છે ખુલ્લી આકૃતિ અને બંધ ખુલ્લી આકૃતિની પરિમિતિની શોધી શકાય કે ક્ષેત્રફળ પણ શોધી શકાય બંધ આકૃતિની પરિમિતિ શોધાય અને બંધ આકૃતિનું ક્ષેત્રફળ શોધાય ચાલો આ રીતે તમને વિકલ્પો પૂછાશે ખાલી જગ્યા પૂછાશે પછી આવું બી પૂછાય દાખલા તરીકે આવો એક ત્રિકોણ આપ્યો છે એનું માપ આપે કે 5 સેમી 7 સેમી 8 સેમી તો આ
तो परिमिति कोने कहेवाय तो कोई पण आकृतिनी समझो बराबर कोई पण आकृतिनी बढ़ी बाजूओना मापना सरवाराने तेनी परिमिति कहे छे अने क्षेत्रफळ कोने कहेवाय तो के मंड आकृतिए रोकेली सपाटीना मापने तेनुं क्षेत्रफळ कहेवाय छे आ बे व्याख्या छे ने के बन्ने व्याख्या मैं जारे त्रीजुं चेप्टर चलुं ત્યારે ત્રીજા ચેપ્ટરની સમજૂતી મોકલેલી છે તમને એ સમજૂતીમાં વ્યાખ્યા પણ લખાવેલી છે સમજ પડી આ સિવાય તમને વિકલ્પ 5 ખાલી જગ્યામાં સૂત્ર આવે યાદ રાખજો વિકલ્પ ખાલી જગ્યામાં તમને સૂત્ર પૂછાય અથવા સૂત્ર અલગથી પણ પૂછી શકાય તો ચોરસની પરિમિતિનું સૂત્ર કયું તો ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ આનું માપ 1
Hawe, ang kumapera ay kanisang damarako. To ane machar
જમણે આપ્યો છે તમને 7 ના છેદમાં 15 અને કેમ 85 અને સપ્તાવાળા અંકમાં આપ્યું છે તો 7 ઉપર સંખ્યાને તમારે જે કરવાનું નથી એટલે 7 15 છે 15 ને શું બોલાય 15 7 15 શું આવશે 7 15 9
ને નીચે લખ્યું છે પાંચ અષ્ટાંશ એટલે આ આકૃતિના કુલ 8 ભાગ છે આઠ ભાગમાંથી પાંચ ભાગમાં પાંચ અષ્ટાંશ ને બાજુમાં લાલ લખેલું છે જો કલર લખ્યા પેલો હોય તો તમારે એ જ કલર કરવો પણ ની લખ્યા પેલો હોય તો તમારે જે કરવું હોય તે નીકળ છેલ્લે પેન્સિલ કરી લેવાનું બરાબર ની લખ્યા હોય તો તમે પેન્સિલથી પણ કરી શકો તો ચાલો આઠ ભાગમાંથી પાંચ ભાગમાં લાલ ધ્યાન આપજો બરાબરમાં આવો એક એક સેન્ટીમીટર એક એક ચોરસ સેન્ટીમીટરમાં આલેખ પત્ર આપ્યો છે આલેખ પત્ર પર કોઈ આકૃતિ દોરેલી હોય દાખલા તરીકે આવી લીધી જો આલેખ પત્ર પર અહીં આકૃતિ આપી છે હવે આ આકૃતિનું ક્ષેત્રફળ શોધો એક ચોરસ સેમીનો એક ચોરસ સેમીનો છે બરાબર તો આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો મેં તમને આવું કરાવેલું છે આપણે સંધ્યા કોટીમાં કરેલું છે આમાં સૌથી પહેલા આપણે આખા ચોરસ કેટલા છે તે ગણી કાઢીએ બરાબર તો ગણી કાઢીએ આખા ચોરસ જો એક પછી અડધા પડી ગયા જેટલા અડધા આવ્યા હવે આઠ અડધા આવ્યા તો એના આખા બનાવી દેવું તો ચાર છ અડધા આવ્યા તો ત્રણ થાય આખા અને જે અડધા કરતા વધારે છે અડધાથી વધારે છે તો તેને આખાની ગણતરીમાં લઈ લેવાનું સમજ પડી અને જે અડધાથી પણ ઓછા છે તેને ગણતરીમાં લેવાના નથી તો અહીંયા આખા ખાના છે આઠ અડધા ખાના છે આઠ આઠને આપણે આખા કહીએ તો કેટલા થવાના ચાર તો ટોટલ અનુ ક્ષેત્રફળ કેટલું આવશે આપણે ચાર બાર અડધાથી ઓછા છે જ નહીં બાર ચોરસ છે આ આકૃતિનું ક્ષેત્રફળ આવી બાર ચોરસ સેમી
પણ પૂછાઈ શકે સમજ પડી ગઈ ચાલો હવે આ ચેપ્ટર માં તમને રૂપિયાના પૈસા તો પૂછાય છે 1 રૂપિયો એટલે કેટલા પૈસા 100 પૈસા બરાબર આ ધ્યાનમાં રાખવાનું 1 રૂપિયો એટલે 100 પૈસા 1 રૂપિયો એટલે 50 પૈસાના કેટલા સિક્કા તો 50 પૈસાના 2 સિક્કા 1 રૂપિયો એટલે 25 પૈસાના કેટલા સિક્કા તો 4 1 રૂપિયો એટલે 20 પૈસાના કેટલા સિક્કા 5 અને 1 રૂપિયો એટલે 10 પૈસાના કેટલા સિક્કા તો 10 ધ્યાનમાં રાખજો આ અને 1 રૂપિયો એટલે 5 પૈસાના કેટલા સિક્કા તો 20 કેટલા 20 50 100 આ તમારે ધ્યાનમાં રાખવાનું હવે તમને એક વસ્તુ બીજું પૂછી શકાય એવું છે એટલે હું તમને કહી દઉં જુઓ દાખલા પૂછાય તો આ રીતે પૂછાય 1 કિલોગ્રામ કોબીજના 18 રૂપિયા છે તો સરા 3 કિલોગ્રામ એટલે કે 3 ગુણ્યા 1/3 કિલોગ્રામ કોબીજના કેટલા તો આપણે કરીએ જો 1 કિલોગ્રામ કોબીજના 18 રૂપિયા છે તો આપણે સરા 3 કિલોગ્રામ ના શોધવાના છે સરા 3 એટલે કેટલા તો કે 3 કિલોગ્રામ ખા ને બીજો અડધો બરાબર 1 કિલો ની કિંમત ખબર છે આપણે 18 ને સરા 3 ની શોધવાની છે 1 કરતા વધારે ની કિંમત શોધવાની હોય એટલે ગુણાકાર થાય ને 1 ની કિંમત શોધવાની હોય તો હંમેશા ભાગાકાર થાય તો ચાલો જો 3 કિલોગ્રામ નું પહેલા શોધી આપણે 3 વત્તા 1 દ્વિતીયાંશ 3 કિલો ને બીજો અડધો કિલો તો 3 ની કિંમત શોધવા માટે 3 ગુણ્યા 18 બરાબર 3 ગુણ્યા 18 3 ને 18 ગુણવાના વત્તા 1 દ્વિતીયાંશ ગુણ્યા 18 બરાબર પહેલા 3 ને 18 ગુણ્યા પછી 1 દ્વિતીયાંશ ને 18 ગુણ્યા તો 18 તારીખ આ ઘડીઓ આવવો જોઈએ 18 એકુ 18 18 36 18 તારીખ 54 18 તારીખ કેટલા થાય 54 વત્તા હવે આ ઉપર નીચે છે તો હું ભાગાકાર કરવો પડે એટલે કે આપણે ઉમેરવા પડે 2 ને ઉમેરવા આધાર બરાબર નીચેની સંખ્યા ઉપરની સંખ્યા ઉડી જાય નીચે નીચે નહીં ઉડે બાજુ બાજુ નહીં ઉડે ઉપર નીચે ઉડી જાય તો 2 નવા 18 9 1 9 અડધો કિલોગ્રામ ના 9 રૂપિયા આ ભાગાકાર કર્યો અડધો કિલોગ્રામ ના 9 રૂપિયા અને 3 કિલોગ્રામ ના 18 તારી 54 54 ને 9 63 પડી ગઈ સમજ આ રીતે તમારે દાખલા કરવાના છે આપણે આ દાખલા સદ્ય પૂર્તિ પર પણ કરેલા છે 1 કિલોગ્રામ કોબીસ ના 18 રૂપિયા હોય તો અડધા સરા 3 કિલોગ્રામ ના કેટલા તો પહેલા 3 ને 18 ગુણવાના પછી અડધા ને 18 ગુણવાના 3 ને 18 પછી વત્તા હવે 1 દ્વિતીયાંશ ને 18 કરવાનું આ નીચે છે ને આ ઉપર છે તો આપણે એને ભાગી કરવાનું 2 નવા 18 તો 9 1 9 અડધો કિલોગ્રામ ના 9 રૂપિયા 18 ના અડધા 9 એટલે પછી બંને નો સરવાળો 54 ને 9 63 સમજ પડી ગઈ આવા દાખલા આવી શકે પછી બીજો દાખલો આવો પણ આવે કે ભાઈ મીનાએ 35 રૂપિયા ને 50 પૈસાની ખરીદી કરી અને દુકાનદારને 50 રૂપિયાની નોટ આપી તો દુકાનદાર કેટલા પાછા આપશે પાછા લેવા માટે 50 રૂપિયાની નોટ આપીને 35 રૂપિયાની ખરીદી કરી તો દુકાનવાળો કેટલા પાછા આપવાનો કે બાદબાકી 50 રૂપિયામાંથી 35 રૂપિયા બાદ કરવાના આમાં બીજી રકમ ઉપર લખવી પડે કારણ કે બાદબાકીમાં મોટી રકમ ઉપર નાની રકમ નીચે બરાબર આ રીતે બાદબાકી કરવાની રૂપિયા અને પૈસા લખીને આપણે કરેલું છે ત્યાર પછી તમને આવું પૂછાય કે ભાઈ ગીતાએ 25 રૂપિયા 20 પૈસાની પેન અને 60 રૂપિયા 50 પૈસાનો કંપાસ બોક્સ દીધો તો એણે દુકાનમાંથી કેટલા રૂપિયાની ખરીદી કરી તો કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી એવું પૂછે તો રૂપિયા પૈસા લખીને સરવાળો ને દુકાનદાર કેટલા પાછા આપશે તો બાદબાકી કરવાની છે પડી ગઈ સમજ ચાલો હવે ત્રીજા પ્રકરણ અને ચોથા પ્રકરણમાં જુઓ ચોથા પ્રકરણમાંથી મેં તમને જેટલું જેટલું પૂછાય એવું છે બધું કરાવ્યું ત્રીજા પ્રકરણમાં પણ આપણે કરી નાખ્યું છે હવે હું તમને ફોટો મોકલીશ પીડીએફ મોકલીશ તે બધા દાખલા તમારે
પ્રેક્ટિસ માટે ઘરે મમ્મી પપ્પા સાથે બેસીને કરવાના છે સમજ પડી અને જાતે કરજો જવાબની કોશિશ કરજો વિકલ્પ પણ હું જવાબ તમને ટીક કરીને મોકલીશ પણ બીજો બધું તમારે જાતે લખવાનું છે તો જ તમને આવડશે બરાબર એ પ્રમાણે પરીક્ષામાં તૈયારી કરજો અને મેં જે એકમ કસોટી મોકલી છે ત્રીજા અને ચોથા પ્રમાણે જ્યારે આપણે પાઠ ચાલ્યા ત્યારે એકમ કસોટી મોકલેલી છે એકમ કસોટી ખાસ કરજો કેમ કે એમાં બધા જ દાખલા આવી જાય છે પડી સમજ